બપોરના 12 વાગી ગયા છે અને અત્યારે અમે પેલા ડુંગળીમાં આપણે કાલ હાથી આંક્યું હતું એમાં કળિયું આંકવાનું છે. તો હાલો એ તમને બતાવું આગળ જઈને. તો મોટા ભાઈ ને આ ગાડી લઈને પહોંચી ગયા છે. અરે વંચકા મારી પાછળ હાલી આવે છે, જો નવિયા છે. તો હાલો હવે ના જઈને પાછા મળશું. ને અત્યારે આપણે ઠંડી પણ આ બહુ છે, બે દિનાથી ભાઈ પણ એકલી પડે છે. તો હાલો તમને બતાવું કે આપણે કેવી હાથી હાલે છે. તો જો મિત્રો, આપણે મોટા ભાઈ હાથીમાં દાદા ચડાવે છે, રાપ ચડાવી દેવાની આ રીતના. આપણે આમાં કાલ દંતાળ હાંક્યો હતો એમાં આજ કળિયું હાંકવાનું છે. તો વંચકા શું કે છે? વંચકા બોલ. તો વંચકા એમ કે છે ધૂંધીઓ હાંકવાનું છે આપણે આમાં. તો પેલી બાજુ નવિયા, આ બાજુ વચમાં સોનાલી. તો જો મિત્રો, આપણે હાથી આંખ નાખી છે આમાં. મોટા ભાઈની વંચકાની ઘરે જાય છે. તો આપણે હાથી આંખ નાખ્યું હવે આમાં. હવે આમાં પા બંધાઈ જાય એટલે કાલે આમાં ડુંગળી સોંપી દેવાય ની આપણે. એટલો પાંચો છે આપણે હાથી આંખ્યું એને. એટલો પાણી થયો એટલે ડુંગળી દટાઈ જાય. તો હાલો હવે હાથી આંખ નાખ્યું ઘરે જઈ પાછા. કાન એના આ બે દોટ્યા આવે છે આમથી. તો આપણે આ પડકે જીમ પણ ચાલુ છે અંકા. તો અંજકા કે છે પક્ષી પણ છે આમ. તો તમને થોડા થોડા બતાતા હશે. જો તમને દેખાય ઉંજળા છે. તો એ તો બે ઠેઠ ઘરે પગવા આવી, દોટા દોટ પગી ગઈ ઘરે. તો અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને આપણે અત્યારે ભાભી ભાત વઘારે છે એનો વિડીયો બનાવી છે. આપણે અત્યારે ચાલુ કર્યો છે તો એ બતાવું તમને આગળ કે કઈ રીતના આપણે ભાત વઘારે છે ભાભી, બતાવું તમને આગળ. અને હાલો આપણે સડે છે ભાત એ બતાવું. તો ભાત હવે સડી ગયા છે આપણે અહીંયા. અને અહીંયા નવિયા ટમેટું ખાય છે. અને આપણે અહીંયા બધું સુધારીને મૂકી દીધું છે. અને આ છે કોબી, આ છે બટેકા, ને આ છે બીટ, અને આ ટમેટા, અને આ છે લસણ આપણે લીલું. અને અહીંયા આપણે મરચાં કાપીને મૂક્યા છે અને અહીંયા લીંબુ કાપીને મૂકી છે. એ બધું આપણે ભાત વઘારે એમાં નાખવાનું છે. તે આગળ આગળ વિડીયો જોતા રહ્યો એટલે આગળ તમને ભાત વઘારે એની પ્રોસેસ બતાવું આગળ. અને આપણે ધાણા કપાય છે એ આપણે ભાતમાં નાખવાના છે. ફુલાવરિયા ભાત બનાવવાના છે. તો ભાઈ કંઈક કહે છે. તો હલો, ફુલાવરિયા ભાત બનાવવાના છે. તમારે બધાને ખાવા હોય તો આવી જજો. તો હવે ભાભી રાઈ નાખી દીધી છે.
જીરું નાખી દીધું, જીરું નાખી, મરચું નાખી, પાંદડા નાખ્યા, લીમડાના પાન નાખ્યા, મરચાં નાખ્યા. હવે આપણે બટેકા કાયદા હતા એ નાખ્યા. બીટ ને એવું બધું નાખી દેવાનું, ચડી જાય પછી ભાત નાખવાના છે. તો હવે કોબી નાખે છે, કારણ કે કોબી ને સડતા વાર ન લાગે એટલે વાંચ નાખે છે. પેલા બટેકા ને બીટ ને એવું નાખી દીધું, પછી ઘડીક રહીને પાછા ટમેટા નાખશે. તો હવે મિત્રો આપણે જે મસાલો ચડી ગયો છે બધો ને ટમેટા નાખી છે હવે, ને પછી ભાત નાખી દે. તો હવે લીંબુ પણ નાખીએ છે ભાઈ, કેટલો મસ્ત બન્યું. તો હવે એમાં ભાત નાખી દેવાના એટલે આપણે ભાત થઈ જાય તૈયાર વઘારેલા. જો થઈ ગયા રેડી, નાખી દેવાના પાન, લીલા ધાણા, ધાણા નાખ્યા આપણે લીલા. આપણે હવે ભાત બની થઈ ગયા તૈયાર, જો કોઈને ખાવા હોય તો આવી જજો ટેસ્ટ કરવા, જોઈ જુઓ કેવા છે. અને ફુલા, તો આપણે ફુલાવરિયા ભાત થઈ ગયા. તો અત્યારે વાગી ગયા છે લગભગ 5 ઉપર થઈ ગયું છે, અને હું અત્યારે આપણે જે બપોર પહેલા આમાં હાથી આખ્યું હતું એમાં અત્યારે કોદાળે બે બાજુ થોડું થોડું ગોળવાનું છે, કે જે આપણે ઓલી હાથી હાંક્યું હોય ને હાથી ન હાલ્યું હોય ને ત્યાં કોદાળેથી આપણે ગોળવી છીએ અત્યારે. ને બાપુ પણ અત્યારે આવ્યા છે પહેલી બાજુ, તો આ બાજુ બે બાજુ બે કેરા હતા એ આપણે ગોળી નાખ્યા અત્યારે, ને ઓલી બાજુ બાપુ ગોળે છે ઓલા શેઠે એ બતાવું તમને હાલો આગળ જઈને. ને આપણે આમાં હાથી હાંકી નાખ્યું હતું બપોર પહેલાં, ને આપણે આ ડુંગળીનો રોપ રહ્યો એ આપણે સોંપવાનો છે કાલે. તો તમે જો આપણે સવારે હાથી હાંકી નાખ્યું હતું અત્યારે કોરું થઈ ગયું છે, ને ઓલી બાજુ બાપુ ગોળે છે એ જઈને આગળ જઈને તમને બતાવું. અલી શેઠે આ થોડું થોડું રહેવું હોય ને આ પાળીથી આ બાજુ થોડું એ ગોળવાનું છે આપણે, કોદાળેથી આપણે ગોળવાનું હોય જો આ રીતના. ઓલી બાજુ તો હું ગોળીને વહી આવ્યો, આ બાજુ બે કેરા રહ્યા છે, 3 કેરા એ ગોળ નાખવી. ગુડ ઇવનિંગ મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 6:30 વાગી ગયા છે, ને બાપુ અને કલ્પેશ આપણે થોડીક હાંચી હાંકેલું અહીંયા બાકી રહી ગયું હોય છે ડેક બે કોરના, તો અહીંયા ગોળતા હતા તો એ બધું ગોળી નાખ્યું છે. અને ચાલો હવે જઈએ ઘરે, અને આજે આખો વિડીયો નાના ભાઈ બનાવ્યો છે કલ્પેશે, તો આજનો વિડીયો કેવો લાગે એ કમેન્ટ કરીને કહેજો કે કલ્પેશે કેવો વિડીયો બનાવ્યો. તો કેમ કે કાલ બપોરની તબિયત થોડીક બગડી ગઈ છે મારી, કેમ અને કાલ બપોરે પછી તો કાલ તો હું વિડીયો બનાવતો પણ આજે પણ, અને આજે બોલવાનો પણ વેત નહોતો એટલી બધી તકલીફ થઈ ગઈ હતી સવારે. ને બપોર અત્યારે તો સારું છે અત્યારે, ને સવારનું કાલ બપોર પછીનું જરી જરી પેટમાં દુખવા માંડ્યું હતું, ને જોકે એટલું બધું નહોતું દુખતું પણ આ બપોરે કડીક માંડ્યું હતું દુખવા, અને દવા પણ આપણે લઈ આવ્યા હતા તો વાંધો નથી બહુ આવ્યો.
અને અત્યારે તમને અવાજ પણ મારો થોડોક ધીમો આવશે, કેમ કે જોરથી નથી આજે બોલાતું. તો કાલથી આપણે રેગ્યુલર વિડીયો સ્ટાર્ટ કરી દઈશું. તો હાલો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો? જે આપણે કલ્પેશે બનાવ્યો, તો એ વિડીયો કેવો લાગ્યો એ કેવો લાગ્યો પણ કમેન્ટ કરજો. અને કાલથી આપણે રેગ્યુલર વિડીયો આવી જશે ને તમને જોવાની પણ મજા આવશે. ને હાલો મિત્રો, હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ, ને આવતીકાલે નવા બ્લોગ અને નવી વાતો સાથે પાછા મળશું.